વડાપ્રધાનશ્રીએ આપેલા મૂલમંત્ર ઘરે રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો અને જવાબદાર બનો તથા જવાબદાર બનાવો થી શરૂ કરું છું. સમગ્ર રાજ્યમાં લોકડાઉનનું શક્ય તેટલું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહેલ છે. તમામ સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે અને ભીડ ન થાય તે માટે પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે. જો કોઈ જગ્યા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાની અથવા ભીડ થવાની ફરિયાદ મળશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. લોકોની બિનજરૂરી અવરજવર પણ ચલાવી લેવાશે નહીં. જે લોકો યોગ્ય કારણ વગર બહાર ફરતા મળી આવે તો આવા લોકોના વાહન પણ જપ્ત કરવામાં આવશે. ગઈકાલે પણ આવા લોકોના 10,488 વાહન સમગ્ર રાજ્યમાં જપ્ત કરવામાં આવેલ છે. ખાસ કરીને જે લોકોનું વાહન લોકડાઉન દરમિયાન અગાઉ પણ પકડાયેલ હશે અને જો ફરી બીજી વખત યોગ્ય કારણ વગર બહાર ફરતા મળશે તો વાહન જપ્ત કરી કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત લોકો એ પણ ધ્યાન રાખે કે માત્ર ખાનગી વાહનોને જ આવશ્યક વસ્તુઓ લેવા હેરફેર કરવાની છૂટ આપવામાં આવેલ છે. કોઈ પ્રકારના પેસેન્જર વાહનોને લોકડાઉનમાં મુક્તિ આપવામાં આવેલ નથી, જેથી જો રિક્ષા કે ટેક્સી જેવા વાહનો ફરતા મળી આવશે તો આવા વાહનો પણ જપ્ત થશે. ખાસ કરીને જ્યાં કન્ટેનમેન્ટ એરિયા છે ત્યાં એવા વિસ્તારોમાં લોકડાઉનની સખ્ત રીતે અમલ કરાવવામાં આવશે. નાગરિકોને પણ અપીલ છે કે જ્યાં ભીડ થવાની અથવા લોકડાઉન ભંગ થવા અંગે કોઈ બાબત ધ્યાન ઉપર આવે તો 100 નંબર ઉપર અથવા પોલીસ કંટ્રોલ રૂમના નંબર ઉપર ફોનથી માહિતી આપે, જેથી આ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી થઈ શકે. ગઈકાલે 100 નંબર ઉપર આવેલ કોલ આધારે રાજ્યમાં લોકડાઉન ભંગ અંગેના 45 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. લોકડાઉનમાંથી મળેલ મુક્તિનો દુરુપયોગનો વધુ એક બનાવ સામે આવેલ છે. બોટાદ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરીના એક બનાવ પકડવામાં આવેલ છે. આ બનાવમાં એક ગાડીમાં દેશી અને વિદેશી દારૂ મળી આવેલ હતો. આ વાહનને દૂધ વિતરણ માટે લોકડાઉન મુક્તિ અંગેનો પાસ આપવામાં આવેલ હતો, જેનો દુરુપયોગ કરીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી, જેથી આ અંગે ગુનો દાખલ કરીને વાહન જપ્ત કરવામાં આવેલ છે. ડિટેઇન કરવામાં આવેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ 5,678 વાહનો મુક્ત કરવામાં આવેલ છે. હાલ સુધી કુલ 1,14,950 વાહનો મુક્ત થયેલ છે. સોસાયટીના સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે અને તે આધારે ગઈકાલે કુલ 34 ગુનાઓ દાખલ થયેલ છે, જેમાં 60 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. રાજ્યમાં આજ સુધીમાં આવા 291 ગુનાઓમાં 504 લોકોની અટકાયત કરવામાં આવેલ છે. લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પોલીસ દ્વારા સતત ડ્રોન, સીસીટીવી અને ANPRના માધ્યમથી નજર રાખવામાં આવી રહ્યા છે અને જ્યાં લોકડાઉન ભંગના બનાવો ધ્યાને આવશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ પ્રકારની અફવાઓને પણ ગંભીરતાથી લઈને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે ડ્રોનના ફૂટેજના મદદથી 363 ગુનાઓ દાખલ થયેલ છે. આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી 8,910 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને 17,768 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે 62 ગુનાઓ દાખલ કરીને 69 લોકોની અટકાયત કરવામાં આવેલ છે. આજ સુધીમાં આવા 1,691 ગુનાઓમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા છે અને આજ સુધીમાં 2,638 લોકોની
धरपकड़ करवामां आवी छे। सोशल मीडिया मॉनिटरिंगना आधारे खोटी माहिती अथवा अफवा अंगेना 22 गुनाओ दाखिल करवामां आव्या छे। आज सुधीमां आवा 479 गुनाओमां कुल 938 आरोपीओनी धरपकड़ पण करवामां आवेली छे। सोशल मीडिया ऊपर अफवाओ फैलावता कुल 37 अकाउंट पण पुलिस द्वारा बंद करावामां आवेल छे। गई काले एएनपीआरना एनालिसिसथी कुल 57 गुनाओ અને આજ સુધીમાં કુલ 537 ગુનાઓ દાખલ થયેલ છે। વિડિયોગ્રાફર દ્વારા થયેલ શૂટિંગના આધારે ગઈકાલે કુલ 116 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 913 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે। પ્રહરી જેવા ખાસ વાહનો ઉપર જે કેમેરા લાગેલા છે તેની મદદથી ગઈકાલે 31 ગુનાઓ અને આજ દિવસ સુધીમાં 334 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે। ગઈકાલથી આજ દિન સુધીના ગુનાઓની વિગત જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા 2715 ક્વોરન્ટીન કરેલા વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા 962 અન્ય ગુનાઓ 506 ગઈકાલના કુલ ગુના 4183 આરોપી અટક કરેલાની સંખ્યા 5390 જપ્ત કરેલ વાહનોની સંખ્યા 10488।